नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोए सव्वसाहुणं एसो पंच नमुक्कारो सर्व पावप्पणासनो मंगलानं च सव्वेसिं परमं हवै मंगलम्। प्रभो सद गुरु परम ज्ञान सुख धाम जेने आप्यो भान निज तेने सना प्रातर गुरुवे नमः परम प्राचार्य गुरुवे नमः परम गुरुवे नमो नमः। अत्यारे पृच्छना रूपी स्व अध्याय तन मन धन सब कुछ सब गुरु चरण कीजे એટલે गुरु चरण धरी गयो छे गुरु चरण अर्पण कीजे ब्रह्मानंद मोह गति देजे मोक्ष गति देजे। ओम जय जय गुरुदेवा एम आरती में गायू है तो तन मन धन गुरुना चरण में कई रीते अर्पण करवा अथवा करी शकाय। तन मन धन केवी रीते गुरु ने अर्पण करी शकाय विचार करीने एटले बुद्धिपूर्वक अने विचार कर्या वगर अबुद्धिपूर्वक शरीर मारू छे एम प्रक्रिया चालू रहा करे। आ त्रणे त्रण नु ले लो तन मन अने धन दुनियाना लोको बोले पण छे अने अंदरमां माने पण छे के आई एम फाइव एंड सेवन आई एम सो एंड ए बुद्धिपूर्वक अबुद्धिपूर्वक पण चालू छे के ए केवी रीते खबर पड्या अबुद्धिपूर्वक चालू केवी खबर पड़े तू ऊंघी गयो होय अथवा तने घणी वार खबर न होय ने तू वारंवार स्वाध्याय में अत्यारे बैठो छो त्यारे पण એમ ચાલે છે અબુદ્ધિપૂર્વક પણ એ પ્રમાણેની તન એટલે શરીર કે જે જુદો પદાર્થ છે સ્વભાવથી એની સાથેનું એકત્વનો અર્થ થાય છે એકત્વને માટે રૂપાણ બે શબ્દો આપ્યા અહમ મમત્વ એનો અર્થ શું અહમ એટલે હું શરીર છું અને મમત્વ એટલે મારું શરીર છે હું મારું હું મારું હું મારું હું મારું આવું ચાલ્યા જ કરે બોલવામાં એવું ભલે બોલે કે શરીર મારું નથી પણ એ બોલે છે હી સ્પીક્સ બટ નાઈધર હી અન્ડરસ્ટેન્ડ nor he means nor he trust nor he has inner faith boli gaya sharir maru nathi dikra maru nathi kutum kabilo maru nathi paisa maru nathi tej vakat chokra ne vage to tarat ak dode ke tum kehta tha na sharir to dikro to tamaru nathi
निकलने वाली तो क्या दौड़ दो, एकदम दौड़े आज तो पूछा बिना कोई ने कहीं पर एकदम। हवे तो प्रश्न जवाब थाय छे। चलो હું શરીર છું અને શરીર મારું છે એવી બુદ્ધિ થયા કરે છે એ ઘટાડવી, અને એ તો નેગેટિવ સાધના થઈ, નેગેટિવ સાધના પોતે પૂર્ણ ન હોય, નેગેટિવ સાધના સાથે પોઝિટિવ સાધના મળે તો જ એ સાધના અનુભવને આપે, કારણ કે અનુભવ એ એક વિધેયાત્મક વસ્તુ છે, એટલે પોઝિટિવ વસ્તુ છે, હકારાત્મક વસ્તુ છે। આનથી મોટા પુરુષોએ સમસ્ત परिग्रह ने छोड़ दीधो ने चाली निकला एकला कि साहब शरीर क्या छोड़ू, शरीर नहीं छोड़ू पर शरीर में मारापणू छूट्यू छे एटले तो एमने एम गया, नहीं तो साथे आपड़ी माफक बे चार बेगोन बे चार खाखरान डब्बा ने पानी ने चा ने बधु लईने निकला, पण एवुं कई लईने निकल्या नथी। આ શરીરને જે જાણે છે તે હોય છે, આ શરીર શરીર આ શરીર માથાની ચોટીથી માંડીને પગના અંગૂઠાનો નખ અથવા એડી સુધી જે પણ કંઈ છે તે જેનામાં જણાય છે તે સત્તા હું છું। જણાય છે એ તો ખ્યાલ આવે છે, ઊંઘમાં ભૂલી જાય છે તો મનને જુએ છે, મનના વિચારોને જુએ છે, એ ઊંઘમાં ઊંઘમાં પણ તારું ચાલુ છે, કોપર તારા દીકરાને કે તારી પત્નીને કે તારા કોઈ બીજા સર્વન્ટને કહે છે કે આજ સાંજે હું સુઈ જઉં ને કાલ સવારે ઉઠું ત્યાં સુધીમાં રાતના શું શું થાય છે એ બધાનો તમે નોટ કરજો, તો એ નોટ કરશો। પોણા બાર વાગે તમે ડાબે પડખે સૂતા, એ બે વાગે તમે તૂટ્યું વાળીને સૂતા, પછી સાડા ત્રણ વાગે તમે ઊંધા સુઈ ગયા, સાડા ચાર વાગે તમે માથું ખંજવાડતા ઊંઘી ગયા, તો ભલે શરીરમાં મમત્વ અબુદ્ધિપૂર્વક ચાલુ જ છે, એટલે આવું બધું થાય જ છે, અબુદ્ધિપૂર્વક without any conscious effort, the subconscious mind is working, એટલે થાય છે। જો બિલકુલ ન થતું હોય તો જેવા સુતા હતા એની એક પોઝિશનમાં આંખ ઉભડે, પણ એવું થતું પ્રાય થતું, પ્રશ્ન અઘરો એમણે પૂછ્યો છે એટલે અઘરો જવાબ છે। શરીર જેમાં દેખાય છે તેવું સહજ જ્ઞાન તે હું છું, આના માટે કેટલાક પ્રયોગ કરવા પડે, કારણ કે આ જ્ઞાન છે તો ખ્યાલમાં આવતું નથી, એટલે આંખ બંધ કરી અને વિચારો
के हूँ गुजरी गयो छु एटले शरीर शरीर गुजरी गयु छे। हवे आ बधा डॉक्टरे हाथ धोई नाख्या अने बधाय जता रह्या, कपड़ा वपड़ा बधा काढ़ीने जरा स्नान करावीने धोती पहेरावी दीधी छे। पछी आ लोकोए मने वांसनी छेल्ली सेज पर बिसाड़ी दीधो छे ने पछी नीचेथी आम आम टाइट टम टाइट टम टाइट टाइट बांधे छे। બધું આ લોકો આને કરે છે, મિસ્ટર બોડી ભાઈને આવું બધું આ લોકો કરે છે, એમાં મારે કઈ વિકલ્પ નથી, મારે રડવું નહીં, મારે હસવું નહીં, મારે કઈ આઈ એમ પ્યોર ઓન લુકર અઘરું છે। એટલા માટે સાધકને આ આત્માનું અવલંબન, સામાન્ય સાધકને આત્માનું અવલંબન એટલે તન મન ધન ગુરુને આપી દીધા, એટલે અહીંયા નિશ્ચય ગુરુ, પછી પહેલા તન મન ધન એ ગુરુને આપી દેવા, એ વ્યવહારિક પ્રક્રિયા છે। એટલે કે દરેકમાં દરેક દરેક પદ્ધતિમાં છે, હરિયંદે શરણ પહોંચો સિદ્ધ શરણ પહોંચો એ તો છે નહીં અત્યારે વર્તમાન, છે સાહુ શરણ પહોંચવાની એ છે હોય, ને કેવલે પ્રત્યો ધમ્મમ શરણ પહોંચવામી એ તારા હવે પછીના જીવન પરથી ખબર પડશે કે તે ખરેખરું એમનું શરણ લીધું છે કે નહીં। જો ધર્મનું શરણ લીધું હોય તો અધાર્મિકપણે વર્તે નહીં, અને અધાર્મિકપણે વર્તે અને છતાં પાછો કે ધમ્મમ શરણ પહોંચવામી જૂઠું બોલ, ધર્મ મોટી વસ્તુ છે પણ ધર્મનું સામાન્ય સ્વરૂપ બાહ્ય સ્વરૂપ અહિંસામાં પ્રતિષ્ઠા, સત્યમાં પ્રતિષ્ઠા, અચૌર્યમાં પ્રતિષ્ઠા, બ્રહ્મચર્યમાં પ્રતિષ્ઠા, અપરિગ્રહમાં પ્રતિષ્ઠા, એ રીતે એનું જીવન ચાલે। શરીરને જોનારો ખ્યાલમાં આવે તો એ શરીરની મમતા જાય, આપણે દ્રષ્ટાંત લીધું હતું, ફોન આવ્યો કે તમારા બાબાને મેજર એક્સિડન્ટ ટ્રકનો થયો છે અને ફલાણી હોસ્પિટલમાં દાખલ કર્યા છે અને ડાક્ટર ઓપરેશન માટે અંદર લઈ ગયા, લગભગ તો અડધો તો ગાંડા જેવો થઈ ગયો પણ સંભાળી લીધું, ડ્રાઈવરને કહે જલ્દી ગાડી ચલાવ ચાલ, એકદમ ત્યાં જઈને ડાક્ટર કહે સાહેબ 5 લાખ 10 લાખ 15 લાખ 20 લાખ જેટલા લેવાય દલો, છોકરાને બચાવો, બ્લડ જેટલું 2 બાટલા 3 બાટલા 4 બાટલા જેટલું જોઈએ એટલું લઈને છોકરાને બચાવો, છોકરાને બચાવો। એમાં પેલા થિયેટરમાંથી બહાર આવે છે છોકરો, આટલું બધું ઢાંકેલું હોય, અરે આ તો મારો રમેશ નથી પણ રમેશનો ફ્રેન્ડ છે, કાયમ 24 કલાક રમેશ સાથે હોય, બધું જતું રહ્યું કે હવે કેટલા બાટલા લઈ લોહી આપીશ, કે લોહી નહીં આપવું, તમે લોહીની વ્યવસ્થા કરી આપીશ, કે 10-15 લાખ કીધા તા ને તમે 20 લાખ આપવાના કીધા, એ તો એટલા બધા નો આપો પણ બોલ્યો એટલે આપીશ, 10-20 હજાર 30 હજાર આપીશ, મારો છે આ તો મારો દીકરો, આ તો મારો દીકરો નથી, અંદર પરસેવો પરસેવો થઈ ગયો તો બ્લડ પ્રેશર થઈ ગયું તો આમ બહાવરો ગાંડા જેવો થઈ ગયો તો બધું મટી ગયું, એકદમ ગાયો ડમરો શાંત થઈ ગયો, શું થયું, માત્ર ખબર પડી કે આ તો મારો દીકરો નથી, બસ આ જ્ઞાની દશા, એટલે જ્ઞાનીની આ દશા, પણ બધા રડે છે, એક રામ રડતા નથી, મહેલ મારો છે એવું કોઈ દિવસ માન્યું, અયોધ્યાનો હું મહારાજા છું એવું માન્યું,
સીતા પણ મારી જેવું માન્યું જોડાયા હતા ખરા એમની મમત મોહાશક્તિથી જોડાયા અઘરું છે સમજવું. કહેતા નથી કે તમે આવો મારી સાથે મારી સેવા કરો, કોઈ જ કહે. આપણને ખબર કેવી રીતે પડે કે મને આ મારું શરીર છે એવી મને કે એનો અનુભવ તો ક્ષણે ક્ષણે થાય છે. ભૂખ લાગે છે, ખંજવાળ આવે છે, તરસ લાગે છે, થાક લાગે છે, તાવ આવે છે, ખબર મને તાવ આવે છે, મન તાવ આવે છે. ભાઈ તાવ તને નથી આવ્યો, જેને તાવ આવ્યો છે એ તારા જ્ઞાનમાં ઝળકે છે. ખંજવાળ નથી તને આવી, ખંજવાળ તારા આત્મામાં ઝળકે છે. જે પણ કંઈ થાય તે આપણને એવો કંઈ ખ્યાલ જ રહેતો આપણે ખંજવાળ. એમનો પ્રશ્ન અઘરો છે એટલે, કારણ કે તન મન ધન બધું આપી દે એટલે આ તો પૂર્ણપણે તો મુનિ બોલો. દેહ નહીં મન વાણી નહીં તે મન કારણ નહીં કરતાન કારયતાન અનુમંતા છુ કરતાનો. એ બહુ ઊંચા છે. આપણે તો હજુ પહેલા સામાન્ય કરવું કરાવવું ને અનુભવ એટલું કરવું તો કરો પહેલા. પહેલવહેલી તો આજ્ઞા પાલન હોય. ગુરુ એમ કહે કે ભાઈ આમ કરો, તું પૂછે ને કે કોક વાર તારા પૂછ્યા વિના પણ કે બંને રીતે કે કોક વાર તું પૂછે તો કે આ પુસ્તક વાંચો, આ ચેપ્ટર વાંચો, આ મુદ્દો સમજો, આ પત્રાંક, આ શ્લોક, આ ગાથા સમજો. આજે મીઠું ન લેતા, આજે માત્ર રોટલી અને છાશ બે જ વસ્તુ. કેમ સાહેબ કેમ? બ્રહ્મવાક્યમ બ્રહ્મવાક્યમ. હસવાની વાત આમ તો બનેલી છે. એક ભાઈઓને થોડો દિવસવાળા ભાઈઓને કીધું હતું, જલારામ થઈ ગયા ને જે લુવાણા ભાઈઓ માને છે, મને લાગે 201મી કે 200 એવી જયંતિ ચાલે છે, 201મી કે એવું કહેવાય છે કે ભગવાને એમની બધી કસોટી કરી, એક પછી એક બધી વસ્તુ માગી અને પછી કહે છે તમારી ધર્મપત્નીને ત્યાં મોકલી આપજો, મારા રેસિડેન્સ પર એટલે હું જ્યાં છું હું રહું છું ત્યાં તમે મોકલી આપજો. બાપજી જે કહો છે આવી જ જશે, આપની બધી સેવા કરશે. એટલે પૂછ્યું કે નહીં નોકરને મોકલું સાથે, કઈ તેલ માલિશ કરવું છે તમારે, અમારે કઈ નવડાવવાના છે તમને, તમને કઈ રસોઈ કરી આપવાની છે. તો રૂપક છે પરંતુ આમ તો હકીકત છે. 7-1 વર્ષ પહેલા માણેકબાગમાં જ્ઞાન સત્રના છેલ્લા દિવસની રાતની બેઠકમાં વિરલાલ ઠક્કરે આ વાત કહી હતી કે આ બધા તમે બોલો છો ને જૂઠું જૂઠું બોલો છો કે ભક્તિ કરવી છે, ભક્તિ કરવી છે, હે ભગવાન હું તમારો સેવક છું, હે ભગવાન હું તમારો સેવક છું. તમે કે ભક્તિ ભક્તિ કરી ન શકો, ભક્તિ તો એ વાક્ય પત્રાંક 206 અને પત્રાંક 200 અને એનો 8 મુદ્દો 6 બરાબર. જ્ઞાનીની ભક્તિ તે કરી શકે જે તન મન ધનની આસક્તિનો ત્યાગ કરી તેની ભક્તિમાં જોડાય. બીજા ન કરી શકે, બીજા કરી શકે. જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે કરી શકે, પેજ 262, જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે કરી શકે કે જે એક નિષ્ઠાએ તન મન ધનની આસક્તિનો ત્યાગ કરી તેની ભક્તિમાં જોડાય. આસક્તિનો ત્યાગ કરો એ તન મન ધન એમને અર્પણ કર્યા કહેવાય. ભાઈનો પ્રશ્ન શું છે?
કે તન મન ધન એમને કેવી રીતે આપણે અર્પણ કરીએ? એ કઈ લેતા નથી, એ કઈ લેતા નથી તારું તન મન કે ધન, પણ જે પ્રકારે તારા આત્માનું કલ્યાણ થાય તે પ્રકારે તનનો ઉપયોગ કરવાનું કહે છે, મનનો ઉપયોગ કરવાનું કહે છે અને ધનનો ઉપયોગ કરવાનું કહે. તે પણ તારી યોગ્યતા જોઈને એમને એમ નથી કહેતા. થોડું અઘરું છે સત્પુરુષનું સ્વરૂપ સમજવું. આપણી યોગ્યતા હોય સમુચ્ચય એ પ્રમાણે તેઓ કહે છે. મોટા ભાગે તો પોતાના અંતરંગ જે સમર્પિત સાધક હોય એને જ વિધાઉટ આસ્કિંગ કહે છે, બાકીના તો પૂછે તો જ કહે છે, નહીં તો ન કુછ લેના નંદેના મગન રહેના, ન કુછ લેના નંદેના મગન રહેના, ન કુછ લેના નંદેના મગન રહેના. આ પ્રમાણે તન મન અને ધન ત્યારે ગુરુને અર્પણ કર્યા કહેવાય કે જ્યારે તેઓ કહે તે પ્રમાણે તનનો ઉપયોગ કરે, તેઓ કહે તે પ્રમાણે મનનો ઉપયોગ કરે, તેઓ કહે તે પ્રમાણે ધનનો ઉપયોગ કરે અને તે તન મન અને ધન એ મારા નથી જ, પરંતુ જેમાં તે જણાય છે તેવો જ્ઞાતા માત્ર સહજ જ્ઞાન સ્વરૂપ હું છું, સાચો હું સહજ જ્ઞાન સ્વરૂપ છું. શરીર મારું નથી એવી અંતરંગ અનુભવ સહિત શ્રદ્ધા થાય, આત્માનો અનુભવ થાય તો જ થાય પારમાર્થિક. આત્માનો રસ આવે તો જ શરીરનો રસ જાય, પછી ત્યાં ક્વોન્ટમ ઇક્વેશન પણ લગાડી દેવું. જેટલો આત્માનો આનંદ પ્રગટે તેટલો શરીરનો અભ્યાસ તૂટી જાય, એટલે સંપૂર્ણ દેહાતીત કેવળી હોય, કેવળી ભગવાન પરમાત્મા, પણ ચરણાનયોગની અપેક્ષા છઠ્ઠા ગુણ સાધ્ય હોય. તમે સામાન્ય મોટા મુનિરાજ હોય અત્યારે થતા નથી એવા, અથવા તો જ્ઞાત નથી, એ સાતમા ગુણસ્થાનમાં હોય ને તમે ચૂંટલી ભરો તો એમને એક રીતે આંખ ન ઉગાડે. હા, સામાન્ય જ્ઞાની હોય ને થોડુંક ધ્યાન લાગ્યું, થોડું કરવું હોય, જોરથી ચોંટકો મરો તો આંખ ઉગડી જાય. કેમ? કારણ કે એટલા અંદરમાં કન્ડેન્સ થઈ ગયા નથી, એટલો દેહાશક્તિનો સર્વથા અભાવ થયો, એટલે આત્માની એટલી પ્રગાઢ અનુભૂતિ થઈ. આ પ્રયત્ન કરવાનો આપણે, આપણામાંથી મોટા ભાગને આવો પ્રયત્ન કરી શકતા નથી, એટલે કૃપાળુ એની ટીપ આપે છે. શું? કે સ્વચ્છંદ મત આગ્રહ તેજી વર્તે સદગુરુ લક્ષ સંકિતને ભાખ્યું કારણ ગણી, સેવે સદગુરુ ચરણને ત્યાગી દઈ નિજ પક્ષ પામે તે પરમાર્થને નિજ પદગુરુ લક્ષ. આત્મ સ્વભાવ અગમ્ય તે અવલંબન આધાર જીન પદથી દર્શાવ્યો તેહ સ્વરૂપ પ્રકાશ. એમનું અવલંબન એમને ઓળખીને લઈએ તો દેહ પ્રત્યેનું મમત જાય, એમને ઓળખીને એમનું શરણું સાચું ગ્રહણ કરીએ તો મન અને ધન એ બધા પ્રત્યેનું મમત્વ જા. આપણે સંક્ષેપી લઈએ કારણ કે પ્રશ્નોત્તરી છે, પણ અગત્યનો પ્રશ્ન હતો એટલે આટલો વિસ્તારથી લીધો. આનંદજી મહારાજની આવી આજ્ઞા છે એ એમના શબ્દોમાં સાંભળો, બોલો સાથે બોલ. ધર્મ ધર્મ કરતો જગ સૌખી, ધર્મ ન જાણે હો મર્મ જિનેશ્વર, ધર્મ જિનેશ્વર ચરણ ગ્રહ્યા પછી
कोई न बांधे ओ कर्म जिने धर्म जिनेश्वर चरण ग्रह्या पछी कोई न बांधे ओ कर्म जी भक्ति मार्ग जो परमात्मा नो प्रेम प्रत्यय समर्पण प्रत्यय जो सदगुरु नो प्रेम समर्पण प्रत्यय जो तेमनो दिव्य धर्म ने तेमनी वाणी तेनु समर्पण भाव प्रत्यय तो ज आत्मा नी तन मन धन नी आसक्ति नो खरेखर त्याग करी शके त्यां सुधी एने बोले करो हूँ शरीर नहीं हूँ शरीर नहीं हूँ शरीर नहीं बहुत गर्मी लागे छे हूँ शरीर नहीं हूँ शरीर नहीं हूँ शरीर नहीं हूँ शरीर नहीं प्रभु पर तन्मय था एम जो है कोई जरा पंखो जरा एक पॉइंट ओछो करता ने पूछा वगर क्यों बड़े गर्मी लागे शरीर हूँ शरीर हूँ नहीं एम नहीं तू शरीर में तन्मय तू शरीर छु एम मानतो नहीं पण तू मात्र शरीर थई गयो छो अत्यारे आगे बे चार साधकों ने समझवा माटे आठमी का था प्रवचन जे समय जे जीव जे भाव में तन्मयपणे परिणमे छे ते समय ते जीव तद्रूप होय छे माटे क्रोध रूपे परिणमेलो आत्मा क्रोध रूप छे अभिमान रूपे परिणमेलो आत्मा अभिमान रूप छे बीजा शुभोपयोग रूपे परिणमेलो आत्मा शुभोपयोग रूप छे अने शुद्धोपयोग रूपे परिणमेलो आत्मा शुद्धोपयोग रूप छे ગઈકાલે જે પેલું બે બતાવ્યું ને પણ એ તો સાપેક્ષ સમજવાનું છે અનુભૂતિ દ્રવ્ય માં હોય નહીં ત્રણ કાળ જો દ્રવ્યની અનુભૂતિ થતી હોય તો બધા કેવળ જ્ઞાની જ હોય અનુભૂતિ કોની થાય અનુભૂતિ ક્યાં થાય અનુભૂતિ પર્યાયની જ હોય અનુભૂતિ ત્રણ કાળમાં દ્રવ્યની હોતી નથી જ્યારે ભેદ અપેક્ષા એ વાત કરીએ ત્યારે બાકી દ્રવ્ય અને પર્યાય કઈ જુદા નથી પણ અનુભૂતિ શેની હોય આ બધું શા માટે કરીએ છીએ વર્તમાનની અવસ્થા વર્તમાન પર્યાયમાં આત્મજ્ઞાન પ્રગટ કરવું વર્તમાન પર્યાયમાં મુનિપણું પ્રગટ કરવું વર્તમાન પર્યાયમાં યથા સમયે કેવળ જ્ઞાન પ્રગટ કરવું શા માટે આપણે ધર્મ કરીએ કે આ સર્વ જીવ સિદ્ધ સમાન છે બસ પતી ગયું કોઈ દિવસ ધર્મ કરવાનો નહીં કારણ કે બધા ભગવાન જ છે ભગવાન છે તો મોક્ષનો પુરુષ શા માટે ઇટ ઇઝ સેલ્ફ કોન્ટ્રાડિક્ટરી જે મુક્ત હોય અને મુક્તિ માટે પ્રયત્ન કરે એ મૂર્ખ નો શિરોમણી હોય એમ આપણે બધા તો સિદ્ધ છીએ તો હવે સિદ્ધ થવાનો પ્રયત્ન કરીએ એટલે કે પરમાત્મા થવાનો પ્રયત્ન કરીએ મોક્ષ માર્ગની પ્રાપ્તિનો પ્રયત્ન કરીએ એ તો મહામૂર્ખ છીએ તો એ ગહન છે બુદ્ધિ દ્વારા આત્મા મળી શકે એવી વિશ્વમાં કોઈ વ્યવસ્થા નથી जप तप और व्रतादि सब कहां लगी भ्रम रूप जहां लगी नहीं संत की पाई कृपा होय जो होय पूर्व भणेल नम पण जीव ने जाण्यो नहीं तो सर्वते अज्ञान भाक्यो साक्षी छे आगम तारी सभा में 2 लाख माणसो आवे ने स्तब्ध थई जाय परंतु तारो उपयोग जो स्वने स्वद्रव्य ने સન્મુખ થઈને એને એકવાર એનો આસ્વાદ ન લીધો હોય તો તે તને કાંઈ પણ પ્રયોજનભૂત મોક્ષ માર્ગમાં કાંઈ પણ કલ્યાણકારી એટલે તન મન ધન કેવી રીતે સમર્પણ કરવા તો તન મન ધન એ શ્રી સદગુરુ કહે તે પ્રમાણે તેનો ઉપયોગ કરવો અને પછી જ્યારે જ્યારે હાથ દેખે કોનામાં દેખાણો હાથ હાથ કોનામાં દેખાણો દાઢી કરી દે વખતે ખાસ હાથમાં દેખો શું ચાલે છે
જે લાકડાને બાળવાના છે તે લાકડા ઉપર રંધો મારું છું. જે લાકડા લાકડા છે અંદર ઉપર જરા છાલ છે, અંદર લાકડા છે, એ લાકડાને બાળવાના છે. બાળવાના ફિક્સ, ઇટ ઇઝ ફિક્સ. 25-50-100 વર્ષ પછી એને બહુ ગમે એટલું કરે, બાળવાના છે. જસ્ટ સમાજમાં રહીએ એટલે સ્વચ્છ રહેવું જોઈએ, બરાબર છે. એ શિષ્ટાચાર છે, સામાજિક આચાર છે, ફેર એનફ. ક્લીનલીનેસ, પ્રેઝન્ટેબિલિટી, ઓકે. એ બહેનો એ ધ્યાન રાખો. તમે જો આવું તો કરે જ નહીં કે હું મુખ્ય બહેનો ન કરે, જરૂર નથી. પ્રયોજન સ્વચ્છતા, સૌમ્યતા. કોક વાર કોઈકને રાજી કરવા દીકરાને કે એવું કંઈ, તો કોક વાર કંઈક ટેમ્પરરી એવું કરવું પડે તો પણ એને કહેવું હું બહુ નહીં કરું. તું રાજી થા તો ઠીક છે, તું રાજી નહોતા તો રોવા માંડે. તો સમજાવવા એના પપ્પાની પાસે લઈ જાય, એને સમજાવવા. કયું બધું કરવાનું તારું કહ્યું? જો પપ્પા કેમ કરવાનો, મોટો ભાઈ કેમ કરવાનો, તું કેમ કરવાનો, નાનો ભાઈ કેમ કરવાનો. તો તારો કેટલા ટકા રહ્યા? 15-20% રહ્યા. તો 15-20% તારું માનું હે? તો જેમાં દેખાય છે એટલે દરરોજ એક કે બે વાર, હજુ નવા નવા હોય તો એક કે બે વાર અરીસા સામે ઉભા રહેવું ને પોતાનું મૂળદું જોવું, પછી આંખો બંધ કરી દેવી, પછી આંખ ખોલવી. આ મૂળદું દેખાય છે એને જે દેખે છે તે હું છું. હું અરીસો જોતો નથી, હું અરીસો જોતો નથી, પણ અરીસામાં જે દેખાય છે તે શરીર ને જોઉં છું. એ શરીર મૃત્યુ પામેલું છે. આમ આવા પ્રયોગથી શરીર પ્રત્યેની મમતા ઘટે. અવ્યવહારિક પ્રયોગો છે. નિશ્ચય પ્રયોગ ગુરુ પાસે જાણવો, લક્ષણ દ્વારા તેને જાણવું. શરીરનું લક્ષણ જુદું, શબ્દ સ્પર્શ ગંધવર્ણ. આત્મા મારામાં શબ્દ નથી, સ્પર્શ નથી, વર્ણ નથી ને ગંધ પણ. એટલે થોડો અઘરો વિષય છે, બહુ પબ્લિકમાં એને ડિસ્કસ ન કરાય. કોક વાર વિચારશે. એટલે ગુરુને સમર્પિત કઈ રીતે થવાય? તેવો જે કહે તેમ કરવું. પણ એ પહેલા જ એમ કહે, વધારે કહે જ નહીં, કારણ કે તારી યોગ્યતા પ્રમાણે જ કહે. 10% જ કહે, કારણ કે એમને ખબર જ કે તું કરી શકવાનો, એટલે તને કહે. પણ એટલું પણ ના કરે તો પછી એમ કહે છે કે 1 વર્ષ પછી વહેલા, 2 વર્ષ પછી વહેલા, યાદ રાખજે આટલું, યાદ રાખજે આટલું. તો મીરાબાઈ કે એવા હતા, તો જે કોઈ એવા મોટા પુરુષ થયા. વસ્તુ અમૌલિક દીન સદગુરુ કૃપા કર અપનાયો, પાયો જી મૈને કૃપા કર અપનાયો, પાયો જી મૈને રામ રતન ધન પાયો. એમણે કૃપા કરી અને મને મારો સ્વીકાર કર્યો, મારો સ્વીકાર કર્યો. પ્રવચન સામે એ પ્રમાણે બધા વાંચી લેજો, 201 થી આગળ, 202-203 એ પ્રમાણે. પ્રશ્ન? એટલે લાંબો મોટો વિષય છે. તમને ગુરુની આજ્ઞા પૂર્ણ પ્રવર્તો, મનને ગુરુની આજ્ઞા પૂર્ણ પ્રવર્તવાનો પ્રયત્ન કરો, વચનને ગુરુની આજ્ઞા પ્રમાણે પ્રવર્તવાનો પ્રયત્ન કરો, અભિપ્રાયને ગુરુની આજ્ઞા પ્રમાણે પ્રવર્તવાનો અભિપ્રાય કરવો. એ બધા વ્યવહારિક ઉપાય છે. દરરોજ પછી તો જવાની જરૂર નહીં, ગ્રીપ આવી જાય પછી કઈ અરીસા બરીસાની જરૂર નહીં. આંખ બંધ કરે એટલે બધાનું મૂળદું દેખાય, શરીર અનુપ્રેક્ષા કરે, અંગૂઠાની ચામડી તે મારી નથી, અંગૂઠાનો નખ તે મારો, અંગૂઠાની ચામડી મારી, અંગૂઠાના હાડકા મારા,
એમ આખું છે. આ બધા વ્યવહારિક ઉપાય, નિશ્ચય ઉપાય જેમાં આ બધું દેખ જણાય છે તે એકદમ જણાય નહીં, પણ અભ્યાસ કરવો એમ કૃપાળ દેવ કહે છે. એ બોલ્યું ને નેક્સ્ટ, જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો જે જાણે છે રો અવાધ્ય અનુભવ જે તે છે મૂજ સ્વરૂપ, તે છે મૂજ સ્વરૂપ, તે મૂજ આત્મ સ્વરૂપ. એવા પ્રયોગ કરો 5 મિનિટ. વૃત્તિ અંતર્મુખ કરવા શું કરવું જોઈએ, તે કરવા માટે કેવા પ્રકારનું અવલંબન લેવું, શું હૃદય મંદિર ગુરુદેવ પ્રભુ જ્ઞાયક વિરાજે એમ લક્ષ્ય કરવો, વૃત્તિ એટલે શું સમજવું, વૃત્તિ એટલે શું, વૃત્તિ એકલી હોતી નથી, એક વૃત્તિનો પપ્પો છે જેમાંથી વૃત્તિ નીકળ્યા અનંતકાળ સુધી નીકળવાની. કેવળ જ્ઞાન થઈએ, સિદ્ધો ભગવાન થઈ છે તો અહીં નીકળશે. સાદી અનંત અનંત સમાધિ, એ નવી નવી વૃત્તિ નીકળશે. એને વૃત્તિ કહેવાતી નથી, નિર્વિકલ્પક સ્વભાવ પર્યાય. એવું વિદ્વાનોને પૂછો, નિર્વિકલ્પક સ્વભાવ, સ્વભાવ પર્યાય એ પૂર્ણ હોય, નિર્વિકલ્પ કહેજો. પણ આપણા જેવા બુદ્ધુને સમજવા માટે નિર્વિકલ્પ કે સાહેબ ભગવાન આમ એવું વિચારે કે હું શુદ્ધ છું, ન વિચારે. એવું વિચાર છઠ્ઠા ગુણ સરવાળા મુનિ હોય, એનો અનુભવ કરે તે 7મા ગુણ સરવાળા, અને કંઈ પણ પ્રયત્ન કર્યા વિના અનંત આનંદ એક એક સેકન્ડને નવો નવો પરિપૂર્ણ અનંતકાળ સુધી અનુભવવાના છે, એ મારા સ્વામી છે, એ મારા પ્રભુજી છે. અબજો 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 નહીં, અનંતકાળ. એટલે વૃત્તિ, એટલે વૃત્તિ છે ને વૃત્તિકાર છે, વૃત્તિ અને વૃત્તિકાર. તો વૃત્તિ એટલે વિચાર, વૃત્તિ એટલે વિચાર ભાવ, અને વૃત્તિકાર એટલે જેમાંથી એ ભાવ ઉપજે છે. ઇટ્સ અ કોન્સ્ટન્ટ પ્રોસેસ, વેધર વી આર અવેર ઓફ ઇટ ઓર વેધર વી આર નોટ અવેર ઓફ ઇટ. હવે એને બે પ્રકારથી થાય, અંતર્મુખ કરવી હોય તો નિર્મળ કરવી પડે અને એકાગ્ર કરવી પડે. આખો મોક્ષ માર્ગ બે શબ્દો, નિર્મળ ચિત્ત ને એકાગ્ર ચિત્ત, જેટલા પ્રમાણમાં એટલો મોક્ષ માર્ગ, અને પૂર્ણ એટલે મોક્ષ. ભગવાનનું ચિત્ત અચિત્ત થઈ, અચિત્ત એટલે ભગવાન રૂપી પહેલવાન, ભગવાનના આત્મરૂપી પહેલવાન ચિત્ત કરી નાખે. વૃત્તિ મન અમન થાય, શાસ્ત્ર મને ખબર છે અરિહંત ભગવાનને મન હોય ન હોય, ઇટ ઇઝ ધેર બટ ઇટ ઇઝ નોન ફંક્શન. ભગવાન આંખથી દેખે, ભગવાન કાનથી સાંભળે, ભગવાન સંપૂર્ણ અતિન્દ્રિય છે, અને તેથી ભગવાન સંપૂર્ણ તમારી દ્રષ્ટિએ જડ જેવા છે. વિચારે નથી કરતા ભગવાન, ભગવાન વિચાર ન કરે, ભગવાનને વિચાર કરવાની જરૂર નહીં. વિના વિચારે લોકા લોક એમના આત્મામાં ઝળકે છે, પણ એમાં એમને કઈ ઇન્ટરેસ્ટ નથી. એ તો મસ્ત છે. વૃત્તિને જો નિર્મળ કરવી હોય તો
क्षमा विनय सरलता संतोष एवा गुणों अपना जीवन में आविर्भाव थाय एवी समुच्चय जीवनचर्या गोठवनी जोईए। वी हेव टू कम्प्लीटली रीओर्गेनाइज द पेटर्न ऑफ अवर लाइफ। એટલે પછી મહાવીર ભગવાનનો ચરણાનુયોગ ત્યાં આવે અને કૃપાળુ દેવનો અસત્સંગ અસત્ય પ્રસંગનો અપરિચય અને સત્સંગ અને સત્શાસ્ત્ર અને સદગુરુનો પરિચય એમ ઘસાય એટલે એટલી નિર્મળ થાય, ફરીથી ઘસાય તો વધારે નિર્મળ થાય, વધારે ઘસાય વધારે નિર્મળ, ઘસાય તો વધારે નિર્મળ થાય, અમુક ઓપ્ટિમમ નિર્મળ થાય તો એ હજુ એ વ્યવહારિક છે। એક અખંડ જ્ઞાયક રૂપી જે વૃત્તિકારને જ્યાં સુધી અડે નહીં ત્યાં સુધી મોહગ્રંથિનો ભેદ થાય। આ વૃત્તિકાર અને ગમે તેટલી નિર્માણ કરો તો એ વ્યવહારિક નિર્માણ થાય એ પ્રશંસની છે, જરૂરી છે, પણ એટલી નિર્માણ કરો તો ન થાય કે શું કરવાનું સાહેબ કે એના પપ્પાને તરફ એને લઈ જવાની, લઈ જતા ઉપજે મોહ વિકલ્પથી समस्त आसंसार अंतरमुख अवलोकता विलय तथा। क्यारे थयो उपासना जे कोने कहे छे, योगी ने कहे छे, मन तो मन दी कहता इच्छे छे जे जोगी जन अनंत सुख स्वरूप मूल शुद्ध ते आत्मवत्स योगी पछी यथा पदवी उपासना जन चरण अतिशय भक्ति सहित मुनिजन संगति रति अति से गुण प्रमोद अतिशय रहे अंतर मंद विषय रहे सरलता रोक्या शब्दाधिक विषय संयम स्थान एम करता करता जय। पछी तो सुखधाम अनंत सुसंत जय दिन रात्रि रहे तद शुद्ध एवा परमात्मा महद अंशे शुद्ध एवा सद्गुरुदेव अने महद अंशे शुद्धि ने प्रेरणारी एवी एमनी दिव्य वाणी तेमने वारंवार आपना आपनी वृत्ति साथे घसरी एटले एमने याद करवा प्रेम भाव समर्पण तदरूप थईने याद જયારે બાબલાને બચ્ચી વર્ષ તરફ કઈ બીજી વસ્તુ યાદ આવે છે બરાબર ભરતો હતો સાહેબ પડી જાય કોઈ ખબર ન પડે આ બાબલો છે એ ખબર ન પડે બધું બોલી पर प्रेम प्रवाह बढ़े प्रभु से सब आगम भेद से तन से मन से धन से सब से गुरुदेव की आस तत्प्रति प्रीति चित्तेन येन वार्ताप ही श्रुता बिगिनर ने कीधु एटला थी नहीं जाए एना थी आगळ एक वाक्य आवे छे भगवान शास्त्रमां तो बहु आवे એક શાસ્ત્રનું જ્ઞાન કરતા અમારો ઉપયોગ હજારો શાસ્ત્રોમાં ફરી વળે કેમ દીકરાનો ફોન અમેરિકાથી આવ્યો બાપુજી પગે લાગ્યો છે ખલાસ પતી ગયું બધું પડી ગયો ફોન હવે 6,000 માઇલ દૂર છે બાપુજી પગે લાગો છું શું થયું
પુત્રના મોહની આસક્તિની પરાકાષ્ઠામાં એનું ચિત્ત પરોવાઈ ગયું. આવું પરમાત્મા હું સદગુરુ. પછી તેઓ જ કહે છે કે મેં તો તેરે હૃદય મેં હું, મેં કોઈ મંદિર મેં નહીં રહેતા, મેં પાલિતાણા મેં નહીં, સમીર શિખર મેં નહીં, શેત્રુંજય સોનાગીરી મેં ભી નહીં, તારંગા મેં ભી નહીં, હું તો અવલંબન હૈ, હું તો અવલંબન હૈ. એ પ્રમાણે બે પ્રકાર કરવા, ચિત્તની શુદ્ધિ અને ચિત્તની એકાગ્રતા, એ કરતા કરતા એ માટે પહેલા બોધ પ્રાપ્ત કરવો જોઈએ. કારણ કે ચિત્ત વૃત્તિનો પપ્પો જે છે એને જાણવો જોઈએ. એટલે શરૂઆતમાં મુનિ અને જ્ઞાનીને કીધું હું પ્રમત્ત પણ નથી ને અપ્રમત્ત પણ નથી. છઠ્ઠી ગાથામાં સમયસરમાં એમ કીધું પ્રમત્ત પણ નથી ને અપર. લોકો મને મુનિ કહે છે, આચાર્ય કહે છે, હું તો શુદ્ધ સહજાત. લોકો કહે છે આચાર્ય છે, કેમ ભલે ભલે કહેતા એથી હું કે આચાર્ય થઈ જતો નથી. સહજાત શુદ્ધાત તો આપણા જીવન એકદમ સમજાય ને, આપણે નીચ છીએ. પણ એમણે એવો માર્ગ બતાવ્યો છે, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ગ્રંથ સ્વયં જ્યોતિષ બગે. એ પ્રમાણે એકાગ્રતા, પવિત્ર નિર્મળતા, નિર્મળતા એકાગ્રતા, એકાગ્રતા નિર્મળતા, નિર્મળતા એકાગ્રતા, એ બેને માટે તત્વજ્ઞાનનો બોધ પાકો કરો. એટલે અધ્યાત્મ પરિભાષામાં એને ભેદ જ્ઞાનનો અભ્યાસ, ભેદ જ્ઞાનનો એમ કરીબ કરીબ ટાઈમ હોને ગયા. એક લઈએ તો એ કયો લેવો છે કહો. બીજા દિવસે રાખીએ આત્મલક્ષ કે આત્મ અનુસંધાન કેવી રીતે કરવું, કાલનો સ્વાધ્યાય ઓમિટ કરવો એને એ પ્રમાણે રાખવો એટલે રાખીએ. કારણ કે ઓફકોર્સ બધાને તો એમાં ઇન્ટરેસ્ટ નહીં પડે, પણ અગત્યનો છે એટલે આંશિક. તમારો જે પ્રશ્ન જેટલો આન્સરેબલ હતો વિધિન ટાઈમ લિમિટ એટલો થયો, એનું અનુસંધાન પછી એ આ પ્રશ્ન છે. પૂજા સ્વાધ્યાય ભક્તિ આદિ કરતા મુમુક્ષુએ આત્મલક્ષ કે આત્મદ્રષ્ટિ કેવી રીતે કરવી? આત્મલક્ષ અને આત્માનુસંધાન બંને એક જ છે? હા, એક જ છે. 90% એ કાલ સમજાવશો, 10% ઓવરલેપિંગ છે એ સમજાવશો. એ પ્રમાણે કાલે આપણે વિચારી દઈશું. અને જે સાંભળ્યું વિચાર્યું તે ગહનતાથી વિચારવું, પહેલો પ્રશ્ન જે થયો તે અને બીજો પ્રશ્ન થયો, તન મન અને ધન ગુરુને કેવી રીતે સમર્પણ કરવા, એ અને વૃત્તિ ચિત્ત વૃત્તિનું અનુસંધાન, વૃત્તિને અંતર્મુખ કરવા શું કરવું, એનો સામાન્ય સંક્ષિપ્ત આપણે વિચાર કર્યો વિસ્તારથી. કાલ જે ક્રમમાં લેવાના હોય એ ક્રમમાં રાખજો, પણ 20-25 મિનિટ લક્ષ અને દ્રષ્ટિ માટે છેલ્લા રાખી શકાય. અને એમાં થોડો બોર્ડ જોઈએ તો વધારે ખ્યાલ, એને પ્રયોગ કરવો છે એને બરાબર ઇન્ટેલેક્ચ્યુઅલ કોન્સેપ્ટ શુડ બી ક્લિયર ફોર પુટિંગ ઇટ ઇન ટુ પ્રેક્ટિસ. ક્લિયર મીન્સ આપણી કક્ષા એ ક્લિયર, પછી એ તો મોટા પુરુષો કરે એટલું બધું ક્લિયર, આપણને આપણી એટલી બુદ્ધિ જ છે ને, અને છે તેટલી બગડેલી છે, પણ જેટલું થાય એટલું. ભગવાનને આપણે માન્યા એટલે આપણી આપણું કામ ચાલુ થઈ ગયું. એ જ બોલું પાર્શ્વનાથ ભગવાન પરમ કૃપાળો દેવ સબ સંતન કે હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું,
આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.